વાલી મિત્રો તથા મારા વાલા બાળકો, આજે હું તમારા માટે કઈક નવી વસ્તુ લઈ આવી છું. તમને બધાને એ બહુ જ ગમે છે. આમ તો આપણે આ પાઠ બેસીને જોઈએ છીએ, પરંતુ તમને સારી રીતે દેખાય એટલા માટે આપણે આ ફાઇનલ બોર્ડનો ઉપયોગ કરીશું. ચલો જુઓ તો આની અંદર શું છે. તમને બધાને ખબર છે. ચલો જુઓ આ શું છે. હા, આ કાગડો છે. કાગડાનો રંગ કેવો હોય છે? કાળો. અને કાગડાને અહીંયા બે પાંખ, એક પૂંછડી અને એક ચાંચ છે, બે પગ છે. અને કાગડો આપણા ઘરની આજુબાજુ જોવા મળે છે. કાગડાને બીજું સફાઈ કામદાર તરીકે પણ કહેવામાં આવે છે, કારણ કે તમારા ઘરની આજુબાજુ કંઈ પણ એઠવાડ પડ્યો હોય અથવા નાના નાના જીવજંતુ કે નાના પક્ષી પ્રાણી મરી ગયા હોય ને, તો પણ એ ખાઈને સાફ કરી નાખે છે. એટલે એને સફાઈ કામદાર તરીકે પણ બોલાવવામાં આવે છે. કાગડો કેવું બોલે છે? તમને તો બહુ ફાઈન બોલતા આવડે છે. હવે જોજો, હવે કયું પક્ષી આવશે જોજો ધ્યાનથી. જો ભાઈ, આ કયું પક્ષી છે? હા, ચકલી. કોણ છે આ? ચકલી. ચકલી એ સૌથી નાનું પક્ષી છે. એનો રંગ કથ્થઈ, આછો બદામી અને સફેદ હોય છે. એને પણ બે પાંખો, એક ચાંચ, એક પૂંછડી હોય છે. એ આપણા ઘર આંગણાની બાજુમાં ફરિયાદ કરે છે. ઘણી વખત તો એ ઘરમાં પણ માળો બાંધે છે. અને ચકલી કેવું બોલે? ચી 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 ચી. આ પક્ષીઓ અનાજના દાણા અને નાના નાના જીવજંતુઓ ખાય છે. હવે જોજો કોણ આવે છે. જો ભાઈ, આ કોણ છે? હા, ખબર પડી ગઈ તમને. આ પોપટ છે. એનો રંગ કેવો છે? લીલો. એની ચાંચ કેવી છે? લાલ અને વાંકી. એના ગળા પર શું છે? કાળો કાફલો. અને પોપટને શું ભોગાવે છે? જમરૂક, મરચા અને આંબલી. અને પોપટ આમ તો મીઠું મીઠું બોલે છે, પરંતુ એ આપણી જેમ માણસની જેમ પણ બોલી શકે છે. તો પોપટ નો રંગ લીલો હોય છે. હવે જોજો કોણ આવે છે તે. અરે વાહ, આ પક્ષી તો તમને બહુ જ ગમે છે. જુઓ ભાઈ, કયું પક્ષી છે? હા, મોર. મોરને સૌથી સુંદર પક્ષી કહેવામાં આવે છે. એને એની ડોક ભૂરી હોય છે, એના પીછા રંગબેરંગી હોય છે, એના માથા ઉપર કલગી હોય છે અને એને પણ પાંખ અને પગ પણ છે. એ ઉડી પણ શકે છે. અને મોર કોણ છે ખબર? આપણો રાષ્ટ્રીય પક્ષી છે. એ ઘણું સુંદર છે અને તો આ મોરને આપણે અહીંયા મૂકી દઈશું. મોર જંગલમાં વધારે જોવા મળે છે. જ્યાં બાગ જેવું હોય ને ત્યાં વધારે જોવા મળે છે. આપણા ઘર આંગણાની આજુબાજુ બહુ મોર દેખાતા નથી. હવે જોજો આ કોણ છે ભાઈ. અરે વાહ, તમને તો આનું નામ પણ ખબર છે. કબૂતર. આ કબૂતર ઘણા બધા રંગના આવ્યા છે. જો આ રાખોડી રંગનું કબૂતર છે, પરંતુ એ કાબરચિત્રા રંગનું પણ હોય છે, સફેદ રંગનું પણ હોય છે. અહીંયા આપણી પાસે રાખોડી રંગનું છે. એના ગળા પાસે ગુલાબી રંગનો જરાક શેડ હોય છે. અને કબૂતરને દિશા બરાબર ખબર પડે છે કે એને આ દિશામાં જવાનું છે, પેલી દિશામાં જવાનું છે, ઉત્તર દિશા કઈ. એ દિશા બરાબર જાણે છે. અને કિરમ શાંતિનું પક્ષી છે, એટલે એને શાંતિનું દૂત પણ કહેવાય છે. કબૂતરને પણ બે પાંખો, એક પૂંછડી, ચાંચ
એની ચાંચ ગુલાબી રંગની હોય છે, પગ પણ લાલ રંગના હોય છે. હવે જુઓ, હવે કોણ આવે છે? જો ભાઈ, આ કોયલ છે. કોયલનો રંગ પણ કાળો હોય છે, એની આંખો લાલ હોય છે, એની પૂંછડી થોડી લાંબી હોય છે. અને કોયલ કેવું બોલે છે? કુ કુ કુ. કોયલનો અવાજ બધાને બહુ ગમે છે. અને કબૂતર કુ કુ, મોર ટેમ ટેમ. અને હવે જોજો કોણ આવે છે ભાઈ. હવે આવે છે કાબર. આ કાબર પણ તમારા ઘરની આજુબાજુ જોવા મળતી હશે. અને કાબર કાબર ચીતરી હોય છે, કથ્થઈ અને કાળી. એના પગ અને એની ચાંચ પીળા રંગની હોય છે. અને કાબર શું કરે? કલબલ કલબલ કરે. શું કરે? કલબલ કલબલ. કાબરને આપણે અહીંયા મૂકી દઈશું. હવે જોજો કોણ આવે છે. આ છે સમડી. સમડી એ પણ પક્ષી છે, પણ એને હિંસક પક્ષી તરીકે ઓળખવામાં આવે છે. અને દૂર સુધી ઉડી શકે છે. અને એને ઉપરથી જેનો શિકાર દેખાય છે અને એ શિકાર લઈને પાછી જતી રહી છે. આ સમડીને ખૂબ દૂર સુધી ઉડે તો પણ એ થાકે નહીં. હવે જોજો કોણ આવે છે બા. ઓ, તો ઘુવડ છે. આ ઘુવડને દિવસે બિલકુલ દેખાતું નથી, પરંતુ સાંજ થઈ જાય પછી આ ઘુવડ ઉડવા માંડે છે અને એનો શિકાર શોધે છે. ઘુવડને રાત્રે વધારે દેખાય છે. અને એની આંખો કેવી છે જો ભાઈ? એકદમ ગોળ ગોળ આંખો છે. આ પણ હિંસક પક્ષી તરીકે ઓળખવામાં આવે છે. હવે જોજો કોણ આવે છે તે. હવે કોણ છે? ગરુડ. ગરુડ પક્ષીનો ગરુડ છે ને, તે પક્ષીમાં સૌથી હિંસક. છેક ઉપર એ ઉડતું હોય તો પણ એને એનો શિકાર નીચે દેખાય એટલે એકદમ આવીને ઝડપથી લઈને એને ચાલ્યું જાય છે. આ ગરુડને પણ હિંસક પક્ષી કહેવાય છે. અને પક્ષીનો રાજા છે ને ગીધ છે. કોણ છે? ગીધ. આ પક્ષીને આપણે અહીંયા મૂકી દઈશું. જો દેખાય છે બાળકો? હવે જોજો કોણ આવશે. જો ભાઈ, કોણ છે? કૂકડો. સૌથી પહેલાં કૂકડો જાગી જાય છે. તમને આનું જોડકણું આવડે છે? ડોશી માનો ભૂકડો, શાનો છે ઢૂકડો, કૂકડે કૂક કરતો જાય, સૌને જગાડતો જાય. હા, સુરત દાદા કરતાં પણ આ વહેલો ઉઠી જાય છે અને કૂકડે કૂક કરીને બધાને ઉઠાડે છે કે ઉઠી જાઓ, હવે સવાર થઈ ગઈ. આ કૂકડાનો રંગ જુદો જુદો હોય છે. કોઈ લાલ હોય છે, કોઈ કાળો હોય છે, કોઈ સફેદ હોય છે અને રંગબેરંગી પણ હોય છે. એના પીછા કેવા છે? રંગબેરંગી. એના માથા પર પણ શું હોય છે? કલગી હોય છે. અને અહીંયા પણ શું હોય છે? એને દાણી હોય છે. અને આ માતાજીના મંદિરમાં કૂકડા જોવા મળે છે. જુઓ, હવે આપણે બીજું જોઈશું. હવે કયું પક્ષી આવશે? જો આ બતક છે. બતક પાણીમાં પણ રહે છે અને જમીન પર પણ ચાલે છે. બતક ઘણા રંગોના હોય છે, સફેદ, કાળા, કાબર ચિત્રા. અને બતક કેવું બોલે છે? ક્વેક ક્વેક, ક્વેક ક્વેક. જો અહીંયા બતક મૂકી દઈએ. હવે આવશે જો ભાઈ, આ પક્ષીને બગલો કહેવાય. શું કહેવાય? બગલો. બગલાની ચાંચ પણ લાંબી હોય
અને એના પગ પણ લાંબા હોય. જો આપણે આજે શું જોયું? પક્ષીઓ. શું જોયું? પક્ષીઓ. તો પક્ષી કોને કહેવાય એક વખત આપણે જોઈ લઈએ. મારી સાથે બોલશો બધા? જેને બે પાંખ હોય, એક ચાંચ હોય, આકાશમાં ઉડે, માળામાં રહે, ઈંડા મૂકે, તેને પક્ષી કહેવાય છે. આજે આપણે પક્ષીઓનો પરિચય મેળવ્યો. આ પક્ષી છે એના સિવાયના પણ બીજા ઘણા પક્ષીઓ. ચાલો બાળકો, તો હવે આપણે આ પક્ષીઓના નામ બોલી લઈએ. કાગડો, ચકલી, પોપટ, મોર, બેલ, કબૂતર, કોયલ, મેના, કાબર, સામડી, ઘુવડ, ગીધ. તો આવી રીતે તમે પણ ઘર આંગણા પર આવતા પક્ષીઓ જોતા જજો, એના નામ બોલતા જજો અને તમે યાદ કરજો કે આ કયું પક્ષી.